જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ સુરક્ષા વર્કશોપ નું કરાયું આયોજન. તારીખ 23/10/2018 ને મંગળવારના રોજ સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી ગાંધીનગર તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના સહયોગથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સત્વારા સમાજની વાડી ખાતે કલેક્ટર શ્રી બોટાદના અધ્યક્ષસ્થાને બાળકો પ્રત્યે સંવેદનશીલતા, પ્રેરણાત્મક માર્ગદર્શન તથા મા અમૃતમ આરોગ્ય કાર્ડ વિતરણ હેતુસર પાલક માતા પિતા યોજના, સ્પોન્સરશીપ યોજના તથા સંસ્થામાં આશ્રય લઈ રહેલા બાળકોના વાલીઓ સાથે બાળ સુરક્ષા એ જવાબદારી આપણા સૌની વિષય એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં આમંત્રિત મહેમાનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી માનનીય કલેક્ટર શ્રી દ્વારા મીડિયાને આપવામાં આવેલ હતી. આજે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન થયું છે અને એમાં હેતુ છે કે પાલક માતા પિતા અને આ કચેરીની જે બીજી યોજનાઓ છે આ યોજનાઓને પ્રચાર પ્રસાર કરીએ અને સાથે સાથે આ યોજનામાં જે પાલક માતા પિતા તરીકે જેટલા લોકો અત્યારે આપણા જિલ્લામાં આ યોજનામાં લાભાન્વિત થયા છે આ વાલીઓને બોલાવીને એમને બાળકોને કઈ રીતે એના સરસ એના જે ભવિષ્યના કારકિર્દી અને ભવિષ્યમાં એના કઈ રીતે મંગલમય ભવિષ્ય થાય એના માટે વાલીઓને પણ ગાઈડન્સ માટે આરોગ્ય કચેરી સાથે સાથે આઈટીઆઈ અને લીડ બેંક, રોજગાર કચેરી, બધા કચેરીઓ ભેગા થઈને બાળકોને એક સમન્વિત વિકાસ માટે અને એક સર્વાંગીણ વિકાસ માટે આ કારકિર્દી અને માર્ગદર્શન માટે આ કાર્યક્રમનું આજે આયોજન થયું છે અને અપેક્ષા છે કે આ ખૂબ સફળ રહેશે. સુભાષભાઈ આહિર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બોટાદ. આજરોજ માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ સમાજ સુરક્ષા કચેરી બોટાદ દ્વારા બાળક માતા પિતાના લાભાર્થી વાલીઓ, સ્પોન્સરશીપના લાભાર્થી વાલીઓ અને સંસ્થામાં જે બાળકો આશ્રય લઈ રહ્યા છે તેમના વાલીઓ સાથે એક દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજન છે એ મલ્ટીપર્પઝ સાથે કરવામાં આવ્યું છે, જેમાં બાળકોના ભવિષ્યના ઘડતર માટે થઈ અને રોજગાર કચેરી સાથે સાથે આઈટીઆઈ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી અને બાળકોના ભવિષ્ય માટે શ્રેષ્ઠ કામગીરી અને બાળકોનું ભવિષ્ય શ્રેષ્ઠ બને એ હેતુને ધ્યાનમાં રાખી આજના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.